નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય પર્યાવરણ આસપાસ ધોરણ 4ના આ ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માયસેલ્ફ પાયલ દુત્રેચા. ઓકે, તો હવે તમને બધાને યાદ હશે, આની પહેલાંના લેક્ચરની અંદર આપણે આપણું પ્રકરણ નંબર 7 છે તેને પૂર્ણ કર્યું છે, બરાબર. અને તમારે પ્રકરણ નંબર 7 છે તે પાઠ્યપુસ્તકની સાથે સ્વાધ્યાય પોથીની અંદર પણ પૂર્ણ કરવાનું છે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે આપણું પ્રકરણ નંબર 8 રિયા પહોંચી મામાના ઘેર તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તેની પહેલાં આપણે જોઈ લઈએ એની પહેલાંના બે પ્રકરણ આપણા કયા હતા. તો છઠ્ઠું પ્રકરણ હતું રિયાની મુસાફરી, બરાબર, કે તેમાં રિયા છે તે કઈ કઈ જગ્યાએ મુસાફરી કરી અને પછી વાપી પહોંચશે તેના વિશેની માહિતી હતી, બરાબર. પછી આપણું પ્રકરણ નંબર 7 હતું રિયા પહોંચી મામાના ઘરે, સોરી, 7મું પ્રકરણ હતું રિયાની ટ્રેન મોડી પડી, બરાબર. કારણ કે રિયાબેનની ટ્રેન છે તે ક્યાં રોકાઈ જાય છે, એક જંકશન ઉપર રોકાઈ જાય છે, અને ટ્રેન મોડી પડવાના શું શું કારણો હોય છે તેના વિશેની પણ આપણે વાત કરેલી હતી કે ટ્રેન છે તે મોડી પડવાના ઘણા બધા કારણો હોય છે. કાં તો છે તે ટ્રેનની અંદર છે, કોઈનો અકસ્માત થયો હોય, કોઈ પણ વાહનને નુકસાન થયું હોય, અથવા તો કોઈ સિગ્નલ ન મળ્યું હોય, અથવા તો કોઈ ટ્રેનને જવા માટે માર્ગ બંધ કરવામાં આવ્યું હોય, બરાબર. તો ટ્રેન છે આટલા કારણોસર છે તે મોડી પડી શકે. આપણે આની પહેલાંના પ્રકરણમાં જોયું હતું કે ટ્રેન છે એ મોડી શું કામ પડે, તો કે કોઈ પણ એક જગ્યાએથી એક જ રસ્તેથી એક જ પાટા પરથી બે ટ્રેનો પસાર થવાની હોય તો છે એક પાટા પરથી પસાર થવું શક્ય નથી, તેથી એક ટ્રેનને છે તે સ્ટોપ કરી દેવામાં આવે છે અને તેથી છે તે ટ્રેન મોડી પડે છે, બરાબર. તો રિયાની ટ્રેન મોડી પડી અને ફાઇનલી રિયાબહેન છે તે મામાના ઘરે પહોંચી જાય છે, તે વિશે આપણે આ પ્રકરણની અંદર ભણવાનું છે કે રિયા પહોંચી મામાના ઘરે. તો હવે જોઈએ કે ટ્રેનની લાંબી યાત્રા બાદ અમે વાપી પહોંચ્યા. મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા અને મામાની સાથે તેમના બંને બાળકો શ્રીલ અને આર્નવ પણ હતા અને મને તથા હિમાક્ષને જોઈને તેઓ ખૂબ જ રાજી થયા અને અમને ભેટી પડ્યા. મામાના બંને છોકરાઓના નામ શું હતા, શ્રીલ અને આર્નવ, અને મામાનું ગામ કયું હતું, તો કે વાપી. તો રિયા કહે છે કે અમે રાત્રે છે તે 10:25, બરાબર, ઘડિયાળમાં જોતા આપણે છે ને બધાને ત્યાં કેટલો સમય થયો છે, તો કે 10:25, તો તે છે મામાના ઘરે પહોંચે છે અને મામા છે તેને લેવા આવે છે સ્ટેશને, અને તેના બંને બાળકો શ્રીલ અને આર્નવ પણ છે તેની સાથે આવે છે, અને મામાના છોકરાઓ છે તે રિયા અને હિમાંશને જોઈને ખૂબ જ ખુશ થઈને તેમને ભેટી પડે છે. હવે રિયા કહે છે કે અમે સ્ટેશનેથી બે રિક્ષા કરી અને મામાના ઘરે પહોંચ્યા. મને ખૂબ જ ઊંઘ આવતી હતી, હું ઊંઘી ગઈ ને થોડી વાર પછી મમ્મીએ મને ઉઠાડી દીધી. મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા અને હું અને હિમાંશ પણ નાહીને તૈયાર થઈ ગયા. પછી બધાએ સાથે બેસીને ભોજન કર્યું. મામાએ કહ્યું, બધા થોડી વાર આરામ કરો, પછી આપણે છે તે દમણ ફરવા જઈશું. હવે રિયા અને તેના મામા અને તેના મમ્મી પપ્પા, તેના બે મામાના દીકરાઓ, આ બધા છે તે હતા, તેથી છે તેઓ બે રિક્ષા કરી અને મામાના ઘરે પહોંચ્યા. ત્યાં જઈ છે રિયા બહેન તો થાકી ગયા હતા તેથી સૂઈ ગયા. પછી તેના પપ્પા છે તેને જગાડે છે અને બધા છે તે નાહી ધોઈ ફ્રેશ થઈ જમી અને પછી આરામ કરે છે, અને પછી એમ કહે છે કે તમે આરામ કરો, પછી આપણે છે ક્યાં ફરવા જવાનું છે, દમણ ફરવા જવાનું છે. તમે પણ તમારા મામાના ઘરે જતા હોય કે કોઈના પણ, આપણે આપણા સગા વહાલાના ઘરે જાય તો બધા સાથે મળીને આપણે કોઈ ને કોઈ સ્થળે છે તે ફરવા જતા હોઈએ છીએ. તો મામાના ઘરે જઈ અને તેઓ છે તે દમણ ફરવા જવાની તૈયારીઓ કરે છે. હવે રિયાબહેન આગળ કહે છે કે દમણ ફરવા જવા તૈયાર થયા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું અને અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશન પહોંચ્યા. ત્યાંથી અમે બસમાં બેસીને દમણના જંપુર બીચ પર પહોંચ્યા. દમણની અંદર જે બીચ આવેલું છે દમણે શું છે, તો કે સરસ મજાનો દરિયા કિનારો છે. તો રિયાબહેન કહે છે કે અમે અને અમારું મામાનું કુટુંબ, અમે બંને છે તે રિક્ષામાં, બંને કુટુંબ છે તે રિક્ષામાં બેસી અને દમણ જવા રેલવે બસ સ્ટેશને જવા માટે નીકળે છે. પછી બસ સ્ટેશનેથી જઈ અને બસમાં બેસી અને તેઓ છે તે દમણ પહોંચ્યા. અને દમણની અંદર છે તે એક સરસ મજાનું જંપોર બીચ આવેલું છે, બીચ એટલે કે દરિયા કિનારો, ત્યાં છે તેઓ પહોંચી જાય છે.
હવે બીચ પર તો ખૂબ જ ભીડ હતી, કારણ કે બીચ ઉપર લોકો શું કરવા આવે તો કે ફરવા આવે, બરાબર. તેથી બીચ ઉપર ખૂબ જ ભીડ હતી, લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. કેટલાક લોકો હોડીમાં બેસીને દરિયામાં ફરતા હતા, તો કોઈ ઘોડા પર કે કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. નાના મોટા બાળકો દરિયા કિનારે દેતીના ઘર બનાવતા હતા, અને મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. અને હું, હિમાક્ષ, શ્રીત અને આર્નો અમે પણ ઘર રેતીની અંદર ઘર બનાવવા માટે બેસી ગયા, ને અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. હવે તમે લોકો જો દરિયા કિનારે ગયા હોય તો તમે જોયું હોય કે ત્યાં લોકો છે એની ખૂબ ભીડ જોવા મળે. લોકો છે એ હોડીમાં શહેલગાહ કરતા હોય, કોઈ ઊંટ કે ઘોડા ઉપર બેસીને પણ છે એ આનંદ લેતા હોય. તો કેટલાક બાળકો છે તમારા જેવા નાના નાના હોય તે રેતીની અંદર જુદા જુદા ઘર બનાવે, જુદા જુદા આકારો બનાવે છે. તો રિયા કહે છે કે હું, મારો ભાઈ હિમાક્ષ, મામાને દીકરાઓ શ્રીલ અને આર્નવ અમે બધા છે તે રેતીની અંદર ઘર બનાવવા માટે બેસી ગયા, અને બાળકોને રેતીમાં રમવાની ખૂબ જ મજા પડી ગઈ, બરાબર. હવે કહે છે કે એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા, અને અમે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી, ને હું મમ્મીની પાસે બેસી ગઈ. દરિયાની મુસાફરી કરવાની ખૂબ જ મજા આવી. પછી અમે ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી, અને ત્યાર પછી અમે દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો. હવે રિયા કહે છે કે આટલી વારમાં તો મારા મામા છે તે હોડીની ટિકિટ લાવે છે. હોડીમાં બેસવા માટે જે ટિકિટ હોય, આપણે જેવી રીતે બસમાં જવા માટે કે ટ્રેનમાં જવા માટે ટિકિટ ચૂકવવી પડે, તેવી જ રીતે હોડીમાં બેસવા માટે પણ ટિકિટ ચૂકવવી પડે. જે હોડીમાં બેસી અને દરિયા કિનારે મુસાફરી કરી, પહેલાં તો રિયા બહેનને બીક લાગે છે, તેથી તે મમ્મી પાસે જઈને બેસી જાય છે. પછી જો છે દરિયાની મુસાફરી કરવાની તેમને ખૂબ મજા આવી. પછી તેમણે ઘોડે સવારી અને ઊંટ સવારી, એટલે કે ઘોડા ઉપર બેસી અને ઊંટ ઉપર બેસીને પણ છે તે સવારી કરી. પછી છે જે બધા દરિયા કિનારે બેસી અને નાસ્તો કરે છે. હવે સાંજ પડવા આવી, અને સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દેખાતું હતું. હવે આપણે સાંજે છે કોઈ પણ કિનારે, દરિયા કિનારે જઈએ ત્યાં આવું સરસ મજાનું વાતાવરણ આપણને જોવા મળે છે, કારણ કે ત્યાં છે એ સૂર્ય અસ્ત થતો છે તે આપણે એકદમ સામે જોઈ શકીએ છીએ. જ્યાં રહેણાંક વિસ્તાર હોય ત્યાં તો મોટા મોટા બંગલાઓ છે કે મકાન આવેલા હોય કે જેનાથી સૂર્ય છે આપણે સ્પષ્ટ દેખાતો હોતો નથી, પરંતુ દરિયા કિનારે છે તે વાતાવરણ ખુલ્લું હોય છે, બરાબર. તો ખુલ્લા વિસ્તારની અંદર છે સૂર્યને ડૂબતો જોઈ શકાય છે, અને આકાશ છે તે સરસ મજાનું રંગબેરંગી લાલ, પીળું, કેસરી એવા વિવિધ રંગોનું દેખાય છે. અને રિયા કહે છે કે અમે દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા, અને અંધારું થઈ ગયું અને અમે મામાના ઘરે પાછા આવ્યા. હવે કોઈ પણ જગ્યાએ આપણે બહાર ફરવા ગયા હોય ત્યાંથી છે તે પાછા આવી અને આપણે છે તે આપણા ઘરે પહોંચી જઈએ છીએ. હવે રિયા કહે છે કે મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની રહી. કોઈ પણ ઘટના છે તે આપણા જીવનની અંદર યાદગાર બનતી હોય છે, બરાબર. તો રિયા માટે પણ આ મુસાફરી છે તે ખૂબ જ યાદગાર બની રહી, બરાબર. તો અહીંયા સુધીનું પ્રકરણ છે આપણે ભણ્યા. તો આજે તમારે હોમવર્કની અંદર લખવાનું છે કે તમે જે દરિયા કિનારે જ્યાં ફરવા ગયા હોય તેના વિશેનો અનુભવ તમારે તમારા શબ્દોની અંદર લખવાનો છે. તે સિવાય જો તમે હોડીમાં, ઘોડાગાડીમાં કે ઊંટગાડીમાં મુસાફરી કરી હોય તો તેના વિશે પણ તમારે છે તમારી નોટબુકની અંદર 10-15 વાક્યો છે તે લખવાના છે. તો આના પછીનું નેક્સ્ટ પ્રકરણ છે, બરાબર. અહીંયા સુધી આપણે પ્રકરણ ભણ્યા કે રિયા બહેનને છે તે આ મુસાફરી કરવાની ખૂબ જ મજા પડી ગઈ, બરાબર, અને તેના માટે છે તે યાદ કરી રહી. તો એવી રીતે તમે કોઈ પણ મુસાફરી કરી હોય, કોઈ પણ જગ્યાએ ગયા હોય તો તેના વિશે તમારે છે એ 10-15 વાક્યો છે તે લખવાના રહેશે. આઈ હોપ કે તમને અહીંયા સુધીનું પ્રકરણ છે તે સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના પછીનું પ્રકરણ છે તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.